ओके फ्रेंड्स, तो आज आपणे शीखवा जई रह्या छीए ભૌમિતિક આકારો વડે તૈયાર થયેલ ચિત્ર। તો તમને ખબર છે ભૌમિતિક આકારો કયા કયા આવે? ભૌમિતિક આકારોમાં આવે ત્રિકોણ, ગોળ, ચોરસ, લંબચોરસ, અર્ધગોળ, એવા ઘણા બધા આકારો છે। તમે જાણતા હશો એ બધા આકારોને આપણે ભૌમિતિક આકારો કહીએ છીએ। તો આ બધા આકારો વડે આપણે એક ડિઝાઇન તૈયાર કરવાનું છે, એક ચિત્ર તૈયાર કરવાનું છે। તો એ ચિત્રને કહેવાય છે ભૌમિતિક આકારો વડે તૈયાર થયેલ ચિત્ર। તો હવે આપણે શરૂ કરીએ છીએ ભૌમિતિક આકારો વડે તૈયાર થયેલ ચિત્ર। તો ઘણા બધી રીતે આ આપણે કોઈ પણ આપણી આઈડિયા થોડી આપણી આઈડિયા યુઝ કરીને આપણે નવા નવા ચિત્રો આપણે બનાવી શકીએ છીએ। જેમ કે અહીં તમને ચોપડીમાં આપ્યું છે એક ત્રિકોણ અને એની અંદર ચોરસ અને એક ગોળ, ગોળને આપણે ત્રિકોણ અને ચોરસ બંનેમાં સમાવી લીધું છે, બરાબર છે ને? તો આ ત્રણે ત્રણ ચિત્રમાં એક આકારમાં અહીંયા કેન્દ્ર બને છે। તો એ રીતે આપણે કોઈ પણ આકાર, હવે અહીં ત્રિકોણ છે મિડલમાં, તો હું ચોરસ લઈ લઉં, બરાબર છે? ચોરસ અને ત્રિકોણ ગોળ, તો અહીં પણ ચોરસમાં પણ ત્રણે ત્રણ આકાર આવી ગયા, ગોળમાં પણ ત્રણે ત્રણ આકાર આવી ગયા અને ત્રિકોણમાં પણ ત્રણે ત્રણ આકારો આવી જાય છે। એવી રીતે હવે હું ગોળ લઈ લઉં છું, તો એક ગોળ અને ત્યારબાદ એક ચોરસ અથવા તો લંબચોરસ, તમારે જે દોરવું હોય, લંબચોરસ મેં લઈ લીધું છે ઊભું અને ત્રિકોણ આ રીતે। તો તમે કોઈ પણ આકાર કોઈ પણ રીતે તમે દોરી શકો છો। તો અહીં હું આમાંથી કોઈ બી એક આકાર દોરી દઉં છું, તો ચલો શરૂ કરીએ। સૌપ્રથમ એક ચોરસ હું દોરીશ। તો ફ્રેન્ડ્સ, તમે તમારી પસંદગીની ડિઝાઇન દોરી શકો છો। તો ચિત્ર આપણે મોટું દોરીશું, અહીં મેં લગભગ 60 સેન્ટીમીટર જેટલું લઈ લીધું છે ચોરસ। તો 60 સેન્ટીમીટર તો આ આપણું ચોરસ રેડી છે। ત્યારબાદ આપણે એક ત્રિકોણ લઈ લઈએ, તો થોડું સાઈડ પરથી લઈશ, તો આ ત્રિકોણ। હવે પરિકરની મદદથી હું એક સર્કલ ડ્રો કરીશ। તમે સર્કલ ડ્રો કરવા માટે કોઈ પણ વસ્તુનો યુઝ કરી શકો છો, અને જો પરિકરનો યુઝ કરો છો તો ખૂબ જ ધ્યાનપૂર્વક પરિકરનો ઉપયોગ કરવો। ફ્રેન્ડ્સ, આમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે કંઈ આકાર લો છો તે એક સરખા હોવા જોઈએ, પછી ત્રિકોણ એકદમ નાનું હોય અને ચોરસ બધાથી મોટું હોય અને ગોળ એનાથી પણ વધારે મોટું થઈ જાય, એ રીતે દોરવું નહીં। બધા આકારો એક સરખા રહે એ રીતે દોરવું। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણે આ એક ચિત્ર દોરી દીધું છે। તો તમારે ચિત્ર મોટું દોરવાનું છે બાળકો, આની અંદર તમારે મારી વિડીયો થ્રુ કલરિંગ શીખવાડવાનું છે, તો હું થોડું નાનું ચિત્ર દોરું છું, તમારે મોટું ચિત્ર આનાથી પણ મોટું ચિત્ર દોરવાનું રહેશે।
तो चलो फ्रेंड्स आनी अंदर हवे आपणे कलर फिलअप करिए। तो मैं तमने एक विडियो में आ वस्तु फरी एक बार रिपीट करू छू कि कोईपण कलर ने आपणे ज्यारे रिपीट करिए तो ये पास पासे रिपीट करवो नहीं, एनाथी थोड़ी डिस्टन्स राखीने दूरथी रिपीट करवो। जो फ्रेंड्स हवे आनी अंदर अलग अलग आकारों आवी गया छे, तो आ रीते खूब ज धीरज राखजो बाळको अने शांति थी तमे कलर फिलअप करजो जेथी करीने आपणुं चित्र बगड़े नहीं। तो अहीं मैं पहला बॉर्डर लई लीधी छे અને ત્યારબાદ અંદર કલર ફિલઅપ કરીશ, કારણ કે તો આપણો કલર બહાર જવાની શક્યતા ઓછી રહે। તમે તમારી પસંદગીનો કલર, તમારો જે મનપસંદ કલર હોય એ કરી શકો છો। तो येलो कलर अहीं मैं कम्प्लीट कर्यो छे, आ कलर ने हूँ फरी एक बार रिपीट करूँ छू। जो फ्रेंड्स मैं अत्यारे ज कीधुं तमने आ कलर ने आपणे पास पासे लेवाना नथी, हूँ आनाथी थोड़े दूर लऊं छू। हवे तमे अहीं येलो करो फरी एने रिपीट अहीं करवा मांगो एनी बाजूमां ज, तो ए सारू नहीं लागशे बाळको। तो एने थोड़ू डिस्टन्स राखीने दूर ए रिपीट करवानो कलर। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આ યલો કલર મેં કરી દીધો છે। ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ કલર હું કરવા જઈ રહ્યું છું રેડ કલર। તો આ રેડ કલર કરીશું હવે આપણે। તો મિડલમાં હું રેડ કલર કરીશ। ખૂબ જ ધ્યાનથી પહેલા બોર્ડર કરી દેવી અને પછી અંદર કલર ફિલઅપ કરવો। તો આ રેડ કલર પણ કમ્પ્લીટ, આને હવે હું ફરી રિપીટ કરીશ સર્કલમાં ઉપરની સાઈડ। તો આ રીતે પહેલા બોર્ડર કરી લઈશ। તો મેં પહેલાં આની આખી બોર્ડર કમ્પ્લીટ કરી, હવે અંદર કલર ફિલઅપ કરીશું। ધ્યાન રહે બાળકો આની અંદર કોઈ પણ પ્રકારના ડાર્ક ધબ્બા દેખાવા જોઈએ નહીં, એટલે એક સરખી આપણી પીછી ફરવી જોઈએ જેથી કરીને એમાં ડાર્ક
कि कोई धब्बा पड़े नहीं। ठीक फ्रेंड्स, तो अँ मैं रेड कलर कम्प्लीट कर दीदो छे। हवे नेक्स्ट हूँ स्काय ब्लू कलर लईश। आनी अंदर स्काय ब्लू कलर फ्रेंड्स मैं आनी अंदर एकदम कॉमन कलर लीधा छे, कोईपण कलर यूनिक लीधा नथी मैं। तो पण आपणो चित्र खूब ज सुंदर देखाय छे। तो आ स्काय ब्लू कलर पण मैं अहीं कम्प्लीट करी दीधो। एक वार एक सरखो ब्रश फेरवी दईए ऊपरथी कि जेथी कोई धब्बा देखाय नहीं। आज कलर ने हूँ फरी रिपीट करीश अहीं आगर। आ रीते तो अहीं स्काय ब्लू कलर आपणो कम्प्लीट थाय छे। तो स्काय ब्लू कलर पण थई गयो। हवे हूँ कलर लईश ग्रीन कलर, लाइट ग्रीन कलर, पोपटी कलर आनी अंदर। फ्रेंड्स એવી આશા રાખું છું કે અત્યાર સુધી આપણે વોટર કલર કર્યા છે ઘણી વખત, તો હવે તમારે ધીરે ધીરે વોટર કલરની પ્રેક્ટિસ થઈ ગઈ હશે। તો ફ્રેન્ડ્સ જ્યારે નોર્મલી તમે ફ્રી બેઠા હોય જ્યારે પણ ત્યારે તમારે શું કરવાનું છે, વોટર કલરને આ રીતે આવા આકારો લઈ લેવાના, ભૌમિતિક આકાર કોઈ પણ દોરી દેવાના અને એની અંદર કલર ફિલ કરવાની પ્રેક્ટિસ કરવી। અને કલર ફિલ કરવા માટે તો આગળ મેં તમને પેટર્ન બી શીખવાડી છે, તો એનો પણ યુઝ તમે કરી શકો છો। તો ફ્રેન્ડ્સ અહીં આપણા ચિત્રમાં વોટર કલર કમ્પ્લીટ થઈ ગયો છે। હવે આની અંદર કલર કમ્પ્લીટ થયા પછી આપણે શું કરીએ છીએ તમે તો જાણો જ છો ને, બ્લેક સ્કેચ પેડથી બોર્ડર, પણ એની માટે આ કલર સુકાવવાની જરૂર છે। તો કલર સુકાઈ જાય પછી જ આપણે આની અંદર બ્લેક સ્કેચ પેડથી બોર્ડર કરીશું। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો કલર હવે સુકાઈ ગયો છે, તો આપણે આની અંદર હવે સ્કેચ પેન કરીશું। ઓકે, તો હું એમાં સ્કેલનો યુઝ કરું છું। જો તમારા હાથ પર કંટ્રોલ હોય તો તમે સ્કેલ વગર પણ બોર્ડર કરી શકો છો। ફ્રેન્ડ્સ આમાં હંમેશા પ્રોબ્લેમ આવે છે કે જ્યારે તમે કલરની અંદર સ્કેચ પેન કરવા જાઓ છો ને ત્યારે થોડું સ્કેચ પેન આપણી વર્ક કરતી નથી, તો હું હંમેશા બે સ્કેચ પેન સાથે લઈને બેસું છું જેથી કરીને આવા પ્રોબ્લેમ્સ આવે નહીં। તો અને હું ટર્ન બાય ટર્ન યુઝ કરીશ।
ओके फ्रेंड्स, तो आनी अंदर आपणे स्केच पेन कम्प्लीट करी। तो स्केच पेन कर्या बाद लागे छे ने सुंदर आपणुं चित्र। तो बाळको, ज्यारे वॉटर कलर थई जाय छे त्यारबाद स्केच पेन करवानुं तमे भूलशो नहीं। ओके फ्रेंड्स, तो अहीं आपणे आपणो टॉपिक पूर्ण करीए छे। हवे नेक्स्ट मळशुं नवा चित्र साथे। त्यां सुधी आवजो।